तो आ साथ साहित्यकार रईश मणियारे पर लता दीदी ने श्रद्धांजलि अर्पण करी छे। आवो सांभळीए। લતાજી નું બાળપણનું નામ હેમા હતું, એમનું નામ લતા નહોતું, પણ એક પિતાજી એમના દીનાનાથ મંગેશકર નાટક કરતા, એ નાટકમાં લતાનો રોલ એમણે કરેલો અને ત્યારથી એમનું નામ 5 વર્ષની ઉંમર પછી લતા પડી ગયું। બીજી મજાની વાત એ છે કે એમના પિતાજી સંગીત શીખવતા અને મરાઠી ફિલ્મના બહુ જાણીતા અભિનેતા એ સમયના ચંદ્રકાંત માંડિયા એમનું નામ હતું અને એ ગાયક પણ હતા, તો એ ગાયકી શીખવા માટે આવતા, તો દીનાનાથ મંગેશકર એમને કંઈ રાગ પૂર્યા ધનાશ્રી શીખવતા હશે અને એમનાથી ગવાતો નહોતો રાગ બરાબર, તો એટલી વારમાં લતાજી ત્યાં આવ્યા 5 વર્ષની એમની ઉંમર અને એમણે એ તાન બરાબર ગાઈને બતાવી દીધી। ત્યારે એમના પિતાને ખબર પડી કે મારી દીકરી એ સંગીતમાં કોઈને લાવવા નહોતા માગતા ફિલ્ડમાં, પણ પછી આની ટેલેન્ટ જોઈને એ સંગીતમાં લઈ આવ્યા। બીજી બધાને આપણને ગુજરાતીઓને મજા પડે વાત એ છે કે લતાજીની અટક મંગેશકર એટલે આપણને એમ થાય કે મંગેશકર એટલે મરાઠી, અને એ સાચું જ છે કે એમના પિતા દીનાનાથ મંગેશકર ઇન્દોરના હતા પણ મરાઠી હતા, પણ લતાજીના મમ્મી સેવંતીબેન ગુજરાતી હતા। લતાજીના નાના એનું નામ હરિદાસ રામદાસ લાડ, એ મૂળ સોમનાથના સૌરાષ્ટ્રના, અને એ નંદરબાર આવીને વસેલા, નંદરબાર પાસે શિરપુરમાં આવીને વસેલા, અને શિરપુરમાં એમની મોટી દીકરી નર્મદાના લગ્ન એમણે દીનાનાથભાઈ સાથે કરેલા, એટલે લતાજીની માસીના લગ્ન દીનાનાથભાઈ સાથે પહેલાં થયેલા, પછી માસી ગુજરી ગયા, પછી બીજા લગ્ન કર્યા સેવંતીબેન સાથે, એમની દીકરી એટલે કે પોતાની સાડી સાથે જ એમણે લગ્ન કર્યા બીજા લગ્ન, અને એમની દીકરી એટલે લતાજી, એટલે લતાજી અડધું એમનો જે જીન્સ છે, અડધો જે વારસો છે, લાડ પ્રજાપતિ ગુજરાતી વારસો છે। તો લતાજી બાળપણમાં ખૂબ ગુજરાતી સંગીત પણ સાંભળ્યું છે, તો આપણા ગુજરાતીઓ માટે આ ગૌરવની વાત છે।